नमस्ते मित्रों, स्वागत छे आपनुं छे के सर्विया डिजिटल चैनल में। मित्रों, आजे आपणे धोरण 10 गुजराती काव्य 9 माधवने दीठो छे क्याय ए काव्यनो अभ्यास करीशुं। तो सौ प्रथम समझी लईए के काव्यना कवि हरिन्द्र दवे। मित्रों, थोड़ी हरिन्द्र दवे विषे बात करूँ तो हरिन्द्र दवेनुं पूरुं नाम हरिन्द्र जयंतीलाल दवे, एमनुं वतन कच्छ, कच्छनुं खंभरा गाम। हरिन्द्र दवेनो जन्म 19/9/1930 अने एमनुं अवसान 29/3/1995। हरिन्द्र दवे एवो व्यवसायनी वात करिए तो व्यवसायमां एवो पत्रकार हता। एमने खूब साहित्यनुं सर्जन कर्युं छे। एमानुं साहित्य सर्जननी वात करीए, एनी साहित्य सर्जनमां जोईए तो एमने कविताओ आपी छे, नवलिका आपी छे, नवलकथाओ आपी छे, विवेचन, निबंधो, आवा विविध क्षेत्रोमां हरिन्द्र दवेनुं એ બહોળા પ્રમાણમાં એમનું ખેડાણ છે। મિત્રો, એમના સાહિત્ય સર્જન વિશેની વાત કરીએ તો એમના સાહિત્ય સર્જનમાં એ આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એ એમના કાવ્યના સંગ્રહો છે। એવો મુખ્યત્વે કવિ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવની ક્યાંય, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ આ એમની નવલકથાઓ છે। ત્યારબાદ આગળ વાત કરીએ, હરિન્દ્ર દવેને મળેલા એવોર્ડની વાત કરીએ તો આ કવિને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિક યાને કે એવોર્ડ કવિ હરિન્દ્ર દવેને એ એનાયત થયેલો છે। ત્યારબાદ આપણે વાત કરીએ કાવ્યની, કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય। તો આ કાવ્યમાં કવિ હરિન્દ્ર દવે શું કહેવા માંગે છે તો જોઈએ। કાવ્યમાં હરિન્દ્ર દવે આ કાવ્યમાં કૃષ્ણ વિરહને વ્યક્ત કરતું એ સુંદર કાવ્ય છે અને આ કાવ્યમાં વાંસળી એ તો કૃષ્ણ સાથે એ અવિનાભાવી રીતે જોડાયેલી છે ને વાંસળી ક્યારેય પોતે કૃષ્ણથી વિખૂટી એ પડેલી નથી ને વાંસળીનો સુર કૃષ્ણને શોધે છે ત્યારે એની શોધ આ કાવ્યમાં માધવને દીઠો છે ક્યાંય રૂપે જોવા મળે છે। ને બાળકૃષ્ણના જીવનના એ જુદા જુદા પ્રતીકો જેમ કે કાવ્યમાં આપણે જોઈશું તો કદમ, યમના, રાધા, મોરપીચ આ બધા જ એ કાવ્યાત્મક વિનિયોગ કવિએ આ કાવ્યમાં સુંદર રીતે એમનું આલેખન કર્યું છે। તો સૌ પ્રથમ જોઈએ કે માધવને દીઠો છે ક્યાંય। તો સૌ પ્રથમ આપણે આ કાવ્યનું સુંદર પઠન કરી અને પછી કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે કે મારા માધવને દીઠો છે ક્યાંય, યમનાના વેણ તમે મૂંગા છો કેમ, ને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી એ સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરી પગલાની લાગણીથી રાણ રાતરાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે કેમ, ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ, ને મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામનતે નામનો મયંક,
જળમાં તો તેજ એનું એવું રે, લાય હવે પાતાળે હરિવર પર ખાય, મારા માધવને દીઠો છે ક્યાંય? તો આ કાવ્ય કવિ વરસાદની મોસમ નામનો એમનો જે કાવ્યનો સંગ્રહ છે એ સંગ્રહમાંથી લેવામાં આવેલું આ કાવ્ય છે. તો કાવ્યમાં જોઈએ, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર્ય એક ઢૂંઢે કદંબની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે કે મારા માધવને દીઠો છે કે? યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, ને આંખ રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી તે સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરી પગલાની લાગણીથી રાત્રાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય? ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામ તે નામનો મયંગ, જળમાં તે તેજ એનું રેવું રેલાય કે પાતાળે હરિવર પર ખાય, મારા માધવને દીઠો છે ક્યાંય? તો મિત્રો, આ કાવ્ય વરસાદની મોસમ નામના કવિના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું આ કાવ્ય છે. જોઈએ કે આ કાવ્યમાં કૃષ્ણ વિરહને વ્યક્ત કરતું એક અનોખું કાવ્ય છે, અને આ કાવ્યમાં વાંસળીએ કૃષ્ણ સાથે એવી રીતે અવિનાભાવી રીતે જોડાયેલી છે કે જ્યારે એ વાંસળીને એનાથી પોતાને એ વિખૂટી કૃષ્ણથી વિખૂટું પડવાનું બને છે ત્યારે એમનો એ સુર છે એ સુરને શોધે છે, કે જે કૃષ્ણને વાંસળી એક એવું કહેવાય છે કે કૃષ્ણની સાથે જોડાયેલું એક અવિનાભાવી અંગ છે, ને જ્યારે ગોકુળ છોડી અને કૃષ્ણ મથુરામાં જાય છે ત્યારે જાણે કે વાંસળીથી એનો સુર એ વિખૂટો પડી ગયેલો હોય, અને જે વેદના થાય એવી જ વેદના ગોકુળવાસીઓ અનુભવે છે, એવી જ વેદના એ રાધા અનુભવે છે, ને લોકો બહાવરા વિભાવરા થઈને ગોકુળવાસી બહાવરા વિભાવરા થઈને આ વાંસળીના સુરને યાને કે ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે, કૃષ્ણને ગોતે છે. તો બાળકૃષ્ણના એ જીવનના અલગ અલગ પ્રતીકો લઈ અને કવિ આપને સમક્ષ આ કાવ્યને સરસ રીતે રજૂ કરે છે. જેમ કે જોઈએ કે વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાંય, વાંસળીથી વિખૂટો પડી ગયેલો આ સુર છે, યાને કે વાંસળીનો સુર કૃષ્ણને પ્રકૃતિના દરેક અંશમાં એ શોધે છે, ખોળે છે, જોવે છે. એટલું જ નહીં પણ બાળકૃષ્ણના જીવનના આ પ્રતીક સમા કદંબની છાંયને, એ કદંબના છાંયને પૂછે છે કે હે કદંબના વૃક્ષ, હે માર્ગની ધૂળ, માર્ગની ધૂળને ઢંઢોળે છે, ઢંઢોળવું યાને ફંફોસવું, કદંબની છાંયને પૂછે છે, માર્ગના ધૂળને ફંફોસીને ઢંઢોળીને પૂછે છે કે હે માર્ગની ધૂળ, તમે મારા માધવને, માધવ યાને મારા કૃષ્ણને ક્યાંય જોયો છે? અને આમ કૃષ્ણની શોધ ચાલી રહી છે. એટલું જ નહીં પણ આગળ જતા યમુનાના વેણને પૂછે છે, યમુના નદી વચ્ચે રસ્તામાં આડી આવે છે, યમુનાના આ વહેણને તક પૂછે છે કે હે યમુના નદીના વહેણ, વહેણ યાને પાણી, વહેતું પાણી, હે યમુના નદીનું પાણી, તમે આમ કેમ મૂંગા છો? કારણ કે કૃષ્ણ એ જતા યમુનાના વહેણ પણ વિરહમાં છે, અને વિરહના કારણે એ મૂંગા થઈ ગયા છે. એટલે યમુનાના વેણને પૂછે છે કે હે યમુના નદીના નીર, તમે આમ કેમ એ મૂંગા છો? અને રાધા, તારી આંખ કા ઉદાસ. કૃષ્ણનો વિરહ જો સૌથી વધારે કોઈને લાગ્યો હોય તો એ રાધાને છે. રાધાની આંખ કા ઉદાસ એના એ કાવ્યને આપ એ પંક્તિને આપણે થોડો એક ઉદાહરણ સાથે સમજીએ કે જ્યારે ગોકુળ છોડીને મથુરામાં કૃષ્ણ જાય છે ત્યારે
ઘણા બધા દિવસો થઈ ગયા, પેલી બાજુ આખું ગોકુળવાસીઓ ઉદાસ છે, વિરહમાં વ્યાકુળ છે, ને આ બાજુ કૃષ્ણને ગોકુળની ખૂબ યાદ આવે છે. ત્યારે એકવાર ઓધવજીને મોકલે છે કે હે ઓધવજી, તમે મારો સંદેશો લઈ અને ગોકુળવાસીઓ એ સુધી પહોંચાવ. ત્યારે ઓધવજી એને કે ઓધવજી એ સંદેશો લઈ અને ગોકુળમાં આવે છે ત્યારે સૌ પ્રથમ ગોકુળમાં આવી અને દરેક લોકોને એ જશોદા મૈયાનું નંદ બાબાનું ઘર પૂછે છે. તો એક વિરહથી વ્યાકુળ બની ગયેલી, યાને કે જે રાધા છે, એટલી આકુળ વ્યાકુળ થયેલી, એ વિરહથી વ્યાકુળ થયેલી એ યુવતીને પૂછવામાં આવે છે કે આ નંદ બાબાનું ઘર ક્યાં છે. તો ખૂબ સરસ જવાબ આપે છે કે હે ઉદ્ધવજી, તમે આ ખારા પાણીનું એ નીર જ્યાં જઈને અટકે ત્યાં એ નંદ બાબાનું ઘર છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે ગોકુળવાસીઓએ રોઈ રોઈ અને એમના ખારા આંસુની નદી વહેતી થઈ, એટલા બધા કૃષ્ણ વિરહમાં ગોકુળવાસીઓ રોયા છે. ને રાધા પણ એમની પાછળ એ ઉદાસ છે. એટલે એમ કહેવાય છે કે રાધાની આંખ કેમ ઉદાસ, અને આવતી જતી પવનની જે લહેરખીઓ છે એ કૃષ્ણ વિરહના કારણે આપણને વ્યાકુળ કરે છે, અને વ્યાકુળતાની સાથે જ એ સરતી સાંજનો ઉજાસ પણ એ આકુળ વ્યાકુળ કરે છે. જાણે સાંજ ઢળવાની તૈયારી છે, રાતરાણીને વિભાવરી યાને કે નિશા રાત્રિ, રાત્રિના એ શરૂઆત થવાની એ તૈયારી છે, ત્યારે વિભાવરી એ કેવી બની ગઈ છે, રાતરાણી કેવી, નિશા કેવી થઈ છે, તો કે બહાવરી, આકુળ વ્યાકુળ થયેલી રાત્રિ એમને જે પગલાની લાગણી, એ જાણે કે એમના પગલાઓની લાગણી આ ઝાકળથી નાતી હોય એવું લાગે છે. અને દરેક પૂછે છે, પ્રકૃતિના આ દરેક તત્વને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? ને અંતે એવું નક્કી કરવામાં આવે છે કે જો એ ઉડતું આવે જો અહીં મોરપીચ, કૃષ્ણને અતિ પ્રિય એવું બે જ વસ્તુ છે, એક વાંસળી અને બીજું મોરપીચ. એટલે કહેવાય છે કે જો મોરપીચ ઉડીને અહીં આવશે ને તો એના અમે સુવાળા રંગને કૃષ્ણની યાદરૂપે અમે એને સાચવીને રાખશું, અને એ મારી તે મોરલીના આભમાં ઉગે છે, મારી મોરલીના આભમાં એક શામના નામનો મયંક, આકાશમાં મારા તે મોરલીના આકાશમાં શ્યામના નામનો એક ચંદ્રમા ઉગશે, અને એનું તેજ એવું તો રેલાશે, એનું તેજ એવું પરખાશે કે એના દ્વારા અમે પાતાળમાં હરિવરના દર્શન કરીશું. પાતાળમાં હરિવર રેલા યાને કે ભગવાન શ્રી કૃષ્ણના એ દર્શન કરશું. તો આમ સમગ્ર કાવ્યમાં કવિએ કૃષ્ણના વિરહને એટલો બધો તીવ્ર બનાવ્યો છે કે જેના દ્વારા યમુનાના વેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીછ સાથે એમના સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણના વિરહને એટલો તીવ્ર અને ઉત્કંઠ બનાવ્યો છે કે કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળમાં એ કૃષ્ણનું પ્રતિબિંબ એ જોવા મળે છે, ત્યાં આપણું આ કાવ્ય વિરામ લે છે. તો મિત્રો, આ કાવ્યમાં શબ્દાર્થની દ્રષ્ટિએ વાત કરીએ તો વાંસળી યાને મોરલી, વિખૂટું યાને કે અલગ અથવા જુદું, સુર યાને સ્વર, ઢૂંઢે એને શોધે, કદંબ એટલે વૃક્ષ કે જેના પર બેસીને કૃષ્ણ વાંસળી વગાડતા હતા, છાંઈ એટલે છાંયડો, માર્ગ યાને રસ્તો અથવા પથ, ધૂળ એટલે રજ,
ઢંઢોળીને પૂછવું એટલે હચમચાવીને શોધીને ખોળીને માધવયાને શ્રી કૃષ્ણ, દીઠોયાને જોયો, વહેણયાને વેણ, આંખ એટલે લોચન અથવા ચક્ષુ, ઉદાસ એટલે દુઃખી, લેરખી એટલે પવનની લહેર, વ્યાકુળ એટલે બેચેન પરેશાન, સાંજ એટલે સંધ્યા, ઉજાસયાને અજવાળું, બહાવરી એટલે ઘેલી, વિભાવરી એટલે રાત્રિ અથવા નિશા, આભયાને આકાશ ગગન નભ, મયંકયાને ચંદ્ર શશી, જળયાને નીર પાણી, પાતાળ એટલે પૃથ્વીની નીચેનો લોક જેને પાતાળ લોક કહેવાય, કવિ હરિવર યાને શ્રી કૃષ્ણ અને પરખાય યાને કે ઓળખાય. તો થોડી વ્યાકરણની દ્રષ્ટિએ આ કાવ્યની વાત કરીએ તો વિરુદ્ધાર્થ શબ્દમાં જોઈએ તો સાંજ યાને સવાર, ઉદાસ યાને પ્રસન્ન, છાંયડ્યો યાને તડકો, ઉજાસ યાને અંધકાર, મૂંગા યાને બોલકા, રાત યાને દિવસ, સુવાળા એટલે ખરબચડા, આભ યાને પૃથ્વી અથવા ધરતી, ને એક યાને અનેક. સમાનાર્થ શબ્દની દ્રષ્ટિએ જોઈએ તો માર્ગ યાને રસ્તો અથવા પથ, વિભાવરી એટલે રાત્રિ, જળ યાને પાણી અથવા નીર, માધવ યાને કૃષ્ણ અથવા ગોપાલ, આભ એટલે આકાશ, નભ, આંખ યાને નયન લોચન, મયંક યાને કે ચંદ્ર અથવા શશી. તળપદા શબ્દની વાત કરીએ તો છાંય યાને છાંયડો, કા એટલે કેમ, માર્ગ યાને માર્ગ અથવા રસ્તો, ઢૂંઢે યાને શોધે, ને દીઠો યાને જોવો, પરખાય યાને કે ઓળખાય. સ્વાધ્યાયની દ્રષ્ટિએ થોડી વાત કરીએ તો આ કાવ્યમાંથી એક એક વાક્યમાં પ્રશ્ન, બે ત્રણ વાક્યમાં પ્રશ્ન અને સાત આઠ વાક્યમાં પ્રશ્ન એવી રીતના પૂછાય. તો ઉદાહરણ તરીકે પહેલો પ્રશ્ન જોઈએ કે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે. તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે મારા માધવને દીઠ્યો છે ક્યાંય. બે ત્રણ વાક્યમાં પ્રશ્ન પરીક્ષામાં તમને બે માર્ક્સનો પૂછાય છે. ઉદાહરણ તરીકે પહેલો પ્રશ્ન જોઈએ કે રાતરાણી ઝાકળથી નાય છે કારણ કે, રાતરાણી ઝાકળથી નાય કારણ કે કવિને વહી જતી લહેરખી એટલી વ્યાકુળ કરે છે કે સાંજનો ઉજાસ ધીમે ધીમે સરી રહ્યો છે, ને બાહરી બનેલી રાત્રિના પગલાની લાગણીના કારણે રાતરાણી ઝાકળથી નાય છે. તો આવી જ રીતના સવિસ્તર પ્રશ્ન પૂછાય છે. સવિસ્તર પ્રશ્નોમાં તમને એ પ્રશ્ન ત્રણ માર્ક્સનું પરીક્ષામાં પૂછાય છે અને માધવને મેળવવા માટેની સુરની ઉત્કંઠતા તમારા શબ્દમાં લખો. તો આ પ્રશ્ન તમને એ સવિસ્તર યાને કે સાત આઠ વાક્યમાં પૂછાય છે જે પરીક્ષામાં ત્રણ માર્ક્સનું હોય છે. તો મિત્રો, અહીં આપણું આ કાવ્ય તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો જેકે સરવિયા ડિજિટલ ચેનલને. અને હા મિત્રો, આ ચેનલ જો તમે લાઇક ન કરી હોય તો લાઇક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.